હેલો સાસુમાં. હા બોલો જમૈરાજ. તમારી દીકરી જેવી જ કોઈ પહેણાવે એવી છોકરી ધ્યાનમાં ખરી તમાર? તમાર કોઈ મિત્ર માટે? ના ના, આ તો એક સંબંધી છે, એને સીધો કરવાનો છે. અરે કેમ ઉદાસ બેઠી છે તું? આઈસીયુમાં છે. હે માં, કોણ આઈસીયુમાં છે? મારો મોબાઈલ રિપેરિંગ માંથી આવે તો મારા જીવમાં જીવ આવે. આજે શાકભાજી વાળા ભાઈ છેતરી ગયા મને. મને કે લીલો તાજો કૂણો સ્વાદિષ્ટ ગુવાર છે, લઈ જાઓ બેન. ઘરે આવીને જોયું ત્યારે ખબર પડી કે આ તો હા વાસી છે. આવો ભટકાડી દીધો મને ગવાર. થાય 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 બેન, પેલા મારી યાર એવું થતું. મને કે કન્યા શાંત સિસિલ ભોળી નમણી શરીરે પાતળી અપસરા જેવી છે. મને કે જમીન લેવાની હોય પણ બાલ કપાવવાના પૈસા નહી, જમીન ક્યાંથી લઉં? તમે ખોટું ના લાગે તે એક વાત કહું? હા બોલ. તમારો સ્વભાવ બહુ ખરાબ છે, થોડો સુધારો. સારું, આગળથી હું એ વાતનું ધ્યાન રાખીશ. પણ તને ખોટું ના લાગે તો હું એક વાત કહું? ના, મને તો તરત ખોટું લાગી જાય. ખબર નહીં લોકો છોકરીઓ પર હાથ કેમનો ઉપાડી લેતા હશે. મારે તો આની સામે આંખ પણ ઊંચી નથી થતી. કોલેજ વાળી મસાલાદાર હોય છે, પડોશ વાળી મીઠી હોય છે, ઓફિસ વાળી કડક હોય છે, હોટલ વાળી મોંઘી હોય છે, અને ઘર વાળી તીખી હોય છે. તમે ગમે તે કયો યાર, ચા તો ચા હોય જો યાર. તમે શું લઈ જાવ? હેલે કંટાળો આવે, કઈ ગમતું નહીં તો હેડો ને આપણે બાજીએ. ભાઈ, ધીમે ધીમે મરવું હારું કે તરત જ મરી જવું હારું? તરત જ મરી જવું હારું. તો બીજો પગે ઉપર મૂકી દે પાર આવ. એ સાંભળો, એવી કઈ વસ્તુ છે કે જેને તમે જોવો અને તમને ગુસ્સો આવે પણ તમે કઈ જ ન કરી શકો? બોલો. તારું મોઢું. Ha ha ha!